ગઈકાલે ભાજપ દ્વારા જિલ્લા પંચાયત ચોકથી મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરભરમાં આ રેલી ફરી વળી હતી. આ રેલીમાં ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઈ ભંડેરી, નીતિનભાઈ ભારદ્વાજ તેમજ કોર્પોરેટરો, ભાજપના કાર્યકર્તાઓ અને આગેવાનો આ રેલીમાં મોટી સંખ્યામાં જોડાયા હતા. અહેવાલ લલિત વ્યાસ. રાજકોટ મહાનગરના ભાજપ યુવા મોરચાના મિત્રો દ્વારા ભારતીય જનતા પાર્ટીનો આ કાર્યક્રમ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે યુવા ભાજપના માધ્યમથી મશાલ સરગત છે. આપણા સૌની આન બાન અને શાન એવા છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને ફુલાર કરીને યુવા મિત્રો યાજ્ઞિક રોડ ઉપરથી સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા સુધી નીકળશે અને જેમાં વિચારોની એક આપણને આપ્યું છે એવા સ્વામીજીને પણ નમન કરશે. જે દેશની આ 70મી વર્ષની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એક ઓગસ્ટ ક્રાંતિ લઈને દેશભરમાં ઉજવણી થઈ રહી છે, એ જ રીતે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં સૌનો સાથ સૌના વિકાસ સાથે ગુજરાતના એક વિકાસની ધરા સંભાળી છે, ત્યારે એમના નેતૃત્વમાં પણ ગુજરાત વિકસિત થઈ રહ્યું છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એક દેશદાસથી જે શહીદોએ શહીદી ઓરી છે એવા અનેક સપૂતોને સલામ કરીને નમન કરીને યુવા ભાજપના અમારા મિત્રો આજે મશાલના માધ્યમથી દેશદાજને સાથે લઈને આગળ વધી રહ્યા છે, એમને અભિનંદન આપું છું. પૂરા ગુજરાત પ્રદેશ દ્વારા 15મી ઓગસ્ટ સ્વતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ આજે આખા ગુજરાતમાં યુવા મોરચાના માધ્યમથી મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ મહાનગરના આજે મોટી સંખ્યામાં યુવાનો આજે છત્રપતિ શિવાજીની સ્ટેચ્યુને પુષ્પાંજલિ કરી અને સ્વામી વિવેકાનંદ યુવાનોના આદર્શ રહ્યા છે ત્યાં સુધી આજે મશાલ સરઘસ કરવાના છે. જ્યારે આપણા દેશ ઉપર પશ્ચિમી સંસ્કૃતિનું આક્રમણ થઈ રહ્યું છે ત્યારે પશ્ચિમી સંસ્કૃતિથી પર ઉઠી આજનો યુવા રાષ્ટ્રવાદના રંગે રંગાય એ ખૂબ જરૂરી છે. જ્યારે સ્વકેન્દ્રિત થઈ રહ્યા છીએ ત્યારે સ્વ પછી હોય, પહેલાં આપણું રાષ્ટ્ર હોય એ વિચારધારાને પ્રતીતિ કરાવવા માટે આજે યુવા મોરચા દ્વારા મશાલ સરઘસનું આયોજન થયું છે.